વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિદ્યાલય ઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય BA એની અંદર આપણે ચેપ્ટર 2 ભણતા હતા, ધંધાકીય સેવાઓ નંબર 1. એની અંદર આપણે ગયા વિડીયોની અંદર આપણે વખારના અર્થ જોયા, વખારના પ્રકારો જોયા. એની અંદર આપણે જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો જોયા, પછી ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો જોયા. આ વિડીયોની અંદર આપણે માલ સામાનની વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ વિશે ભણવાનું છે કે માલ સામાન એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે લઈ જવામાં આવે છે, કયા માર્ગે લઈ જવામાં આવે છે, કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો આ વિડીયોની અંદર આપણે માલ સામાનની એટલે કે વાહન વ્યવહારની હેરફેર, વાહન વ્યવહાર અને તેની હેરફેરની સેવાઓ વિશે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ કે માલની હેરફેર માટે એક સ્થળેથી બીજા સ્થળે અથવા તો એક દેશમાંથી બીજા સ્થળે દેશની અંદર માલ સામાનની હેરફેર કરવા માટે વાહન વ્યવહારની જરૂર પડે છે. અત્યારના યુગની અંદર 3 માર્ગ દ્વારા માલ સામાનની હેરફેર થઈ શકે છે. એક તો છે જમીન માર્ગ છે, બીજું છે જળ માર્ગ છે અને ત્રીજું હવાઈ માર્ગ છે. શરૂઆતમાં જ્યારે પૃથ્વી ઉપર વાહનોની શોધ નહોતી થઈ ત્યારે પૃથ્વી ઉપર માણસ માલ સામાનની હેરફેર પ્રાણીઓ દ્વારા કરતો હતો અથવા તો વાહનોનો ઉપયોગ થતો હતો. સાથે સાથે જળ માર્ગો હતા. સૌથી પહેલો માર્ગ શોધાયો હોય તો જળ માર્ગ શોધાયો હતો. અને આધુનિક શોધે અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે આધુનિક શોધ કરી છે તો એ હવાઈ માર્ગ દ્વારા એટલે કે વિમાન દ્વારા પણ એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાનની હેરફેર થઈ શકે છે. સૌથી સસ્તો માર્ગ હોય તો જળ માર્ગ ને સૌથી મોંઘો માર્ગ હોય તો હવાઈ માર્ગ છે. તો આપણે જોઈએ કે વાહન વ્યવહાર એટલે શું, તો તેનો અર્થ સમજીએ પછી એની સેવાઓ વિશે આપણે માહિતી મેળવશું. તો વાહન વ્યવહાર એ એક એવી સેવા છે જે કે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. વાહન વ્યવહાર એક એવી સેવા છે જેની અંદર માણસોની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર થાય છે અને માલ સામાનની હેરફેર થાય છે. તેને આપણે શું કહીએ છીએ, વાહન વ્યવહાર કહેવામાં આવે છે. આટલી સહેલી અને સરળ વ્યાખ્યા છે જે તમને તરત યાદ રહી જાય એવી છે. આમાં કંઈ તમારે ગોખવાની જરૂર જ નથી, એકવાર વાંચો એટલે યાદ રહી જાય એવી સહેલી જ વ્યાખ્યા છે. બરાબર કે વાહન વ્યવહાર એ એક એવી સેવા છે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે શું કરવામાં આવે છે, હેરફેર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે વાહન વ્યવહારના કુલ 3 પ્રકારો છે. તો એની અંદર માનવ બળ દ્વારા સંચાલિત છે. તો માનવ બળ દ્વારા સંચાલિતની અંદર શું હોય છે, તો માનવ બળ દ્વારા સંચાલિતમાં માનવી અને માલ સામાન બંનેની હેરફેર માટે માનવ બળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને ખૂબ જ અનુકૂળ છે. જે પહેલાંના સમયમાં જે માણસ દ્વારા જે માલ સામાનની હેરફેર કરવા માટે જે માનવ બળ સંચાલિત વાહન વ્યવહાર જે શોધવામાં આવ્યું તે આજે પણ પ્રચલિત છે. ઘણી બધી જગ્યાએ તમે ઓલી પેડલ રિક્ષા જોઈ હશે, પેડલ મારીને રિક્ષા પાછળ માણસ બેઠા હોય. તો એની અંદર તમે જોશો કે ઘણા ધાર્મિક સ્થળોએ આ પેડલ રિક્ષા તમને જોવા મળશે. ઘણી વખત આપણે આપણા સિટીની અંદર પણ આવી પેડલ રિક્ષા લઈને કોઈક નીકળતું હોય છે. બરાબર અત્યારે તો આવી પેડલ રિક્ષા જે અપંગ હોય તેવા લોકો લઈને નીકળતા હોય છે. તો એના શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં આવી પેડલ રિક્ષા દ્વારા પહેલાંના માણસો જતા હતા. બરાબર દાખલા તરીકે કલકત્તામાં આજે જોઈએ તો કલકત્તામાં આજે પણ પેડલ રિક્ષાનો ઉપયોગ વધારે જોવા મળે છે. વીરપુર જઈએ તો વીરપુરની અંદર પણ પેડલ રિક્ષા તમને જોવા મળશે. હાથલારી દ્વારા આજે પણ ભારતના લગભગ પ્રદેશોની અંદર માલ સામાન નજીકના સ્થળે હોય તો આવી લારીઓ દ્વારા મોકલવામાં આવતો હોય છે. આપણા સિટીમાં પણ આવી લારીનો ઉપયોગ થતો હોય એક નજીકના સ્થળોએ માલ સામાન પહોંચાડવાનો હોય તો આવું માનવ બળ દ્વારા સંચાલિત સાધનોમાં શું આવે, તો કે પેડલ રિક્ષા આવે, પછી હાથલારી આવે કે જેના નજીકના સ્થળે આપણે માલ સામાન પહોંચાડવાનું હોય કે નજીકના સ્થળે માણસોને જવાનું હોય તો પેડલ રિક્ષા કે આવી હાથલારીનો ઉપયોગ થતો હોય છે. બીજું આપણે જોઈએ કે પશુબળ દ્વારા સંચાલિત. માનવબળની અંદર તમે એક તો માણસની હેરફેર માટે પેડલ રિક્ષા
અને માલ સામાનની હેરફેર માટે હાથલારી આ બે વસ્તુ તમારે આની પહેલા મુદ્દાની અંદર યાદ રાખવાની છે. માનવ બળ દ્વારા કયા સાધનોની શોધ થઈ હતી. હવે બીજો મુદ્દો આવે છે પશુબળ દ્વારા સંચાલિત. તો પશુબળ કયા હતા? તો તમે બધાને ખબર છે પહેલાંના સમયમાં હોર્સ રાઇડિંગ બધા કરતા, બરાબર? તો પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે. દાખલા તરીકે પહેલાંના સમયમાં આટલા બધા સાધનો વ્હીકલ નહોતા શોધાય, ત્યારે ઘોડાગાડી હતી, બળદ ગાડી હતી. તો આ બધા સાધનો પ્રાણીઓના સાધનો દ્વારા માલસામાનની કે માણસોની હેરફેર થતી હતી. તો પશુઓ દ્વારા માનવી અને પશુ માલસામાનની હેરફેર માટે કયા બે સાધનો જોવા મળે છે? તો ઘોડાગાડી અને બીજું શું છે? બળદ ગાડી. તો આ બે વસ્તુઓ દ્વારા પણ માલસામાન અને માણસોની હેરફેર થતી હતી. ત્યાર પછી આપણે ત્રીજો માર્ગ જોઈએ. તો ત્રીજો માર્ગ છે હવાઈ માર્ગ. તો હવાઈ માર્ગની અંદર તો તમે બધા એને ખબર જ છે અત્યારે કેટલું બધું શોધ થઈ છે હવાઈ માર્ગની અંદર. અત્યારે તો હવાઈ માર્ગ દ્વારા યુદ્ધ પણ થાય છે. હજી ગઈકાલે કે એમ જ કંઈક આપણે બીજા દેશમાંથી રાફેલ નામનું પ્લેન મંગાવ્યું, જે ફાઇટર પ્લેન છે, બરાબર? તો હવાઈ માર્ગે માણસો અને માલસામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે થાય છે. ખૂબ એક દેશમાંથી બીજા દેશમાં જવાનું હોય તો આપણે હવાઈ માર્ગ વધુ પસંદ કરીએ છીએ. અથવા આપણા દેશમાં એક સ્ટેટમાંથી કોઈ દૂરના બીજા સ્ટેટમાં જવું હોય તો પણ આપણે હવાઈ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. જેને ઝડપી પહોંચવું હોય એને હવાઈ માર્ગનો એ લોકો ઉપયોગ કરતા હોય છે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ આપણને મોંઘો પડે. આપણા દેશની અંદર આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો આપણને થોડીક એને ટિકિટ ભાડું કેવું પડે? મોંઘું પડે છે. વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવે જરૂરી હોય છે. તમે બધા કદાચ એરોડ્રોમ ઉપર ગયા હોય અથવા ટીવીમાં જોયું હોય કે મોબાઈલમાં જોયું હોય તો તમને ખબર જ હશે કે એરોડ્રોમમાં પ્લેનને લેન્ડ કરતી વખતે અને ઉપર ચડતી વખતે એને રનવેની જરૂર પડે છે. ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય. હેલિકોપ્ટરને ઉપર ચડવા માટે કે ઉતરવા માટે રનવેની જરૂર પડતી નથી, પ્લેનને જરૂર પડે છે. તો જ્યાં જમીન વિસ્તાર ઓછો હોય, જ્યાં રનવે બની શકે તેવી પરિસ્થિતિ ન હોય તો ત્યાં શેનો ઉપયોગ થાય છે? હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે હવાઈ માર્ગમાં શું જોયું? એક તો વિમાન જોયું અને બીજું શું જોયું આપણે? તો કે વિમાન અને બીજું હેલિકોપ્ટર. આ બે વસ્તુનો ઉપયોગ થાય છે. તો તમારે આ ત્રણ મુદ્દા લખવાના છે. એની અંદર પહેલાં તો વાહન વ્યવહારનો અર્થ લખવાનો છે કે વાહન વ્યવહાર એ એક એવી સેવા છે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે શું થાય છે? હેરફેર થાય છે. તેને વાહન વ્યવહાર કહેવામાં આવે છે. વાહન વ્યવહારની અંદર હેરફેરની ત્રણ સેવાઓ છે. પહેલી સેવા છે માનવ બળ દ્વારા સંચાલિત, બીજી છે પશુબળ દ્વારા સંચાલિત અને ત્રીજું છે હવાઈ માર્ગ દ્વારા. એની અંદર તમારે એરો કરીને લખવાનું કે એની અંદર તમે જુઓ કે માનવી અને માલસામાનની હેરફેર માટે માનવ બળ સંચાલિત વાહન વ્યવહાર કયા છે પ્રચલિત? તો કે માણસની હેરફેર માટે પેડલ રિક્ષા છે અને માલસામાનની હેરફેર માટે શું છે? હાથલારી છે. પછી બીજો મુદ્દો આપણે લખવાનો કે પશુબળ દ્વારા સંચાલિત છે. તો પશુબળ દ્વારા એની અંદર બે પહેલાંના સમયમાં બે વપરાતા હતા, એક તો ઘોડાગાડી અને બીજું બળદગાડું. ત્રીજું છે આપણે જોઈએ કે ત્રીજું હવાઈ માર્ગ છે. તો તમને ત્રણેય મુદ્દા સહેલાઈથી યાદ રહી જાય એવા છે. હવાઈ માર્ગની અંદર તમે જુઓ કે હવાઈ માર્ગે માણસો અને માલસામાનની હેરફેર માટે વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજો પોઈન્ટ તમે લખીએ કે વિમાનને રનવે માટે એટલે કે ચડવા અને ઉતરવા માટે રનવેની જરૂર પડે છે, બરાબર? ત્રીજું તમે લખી શકો કે જ્યાં જમીનની સગવડ ન હોય રનવે બનાવવા માટે ત્યાં હેલિકોપ્ટરનો વધુ ઉપયોગ થાય છે. આટલું લખો એટલે તમને ત્રણ માર્ક્સ રોકડા મળી જાય. ત્યાર પછી આપણે ચોથો માર્ગ જોઈએ, જમીન માર્ગ. ચોથો માર્ગ કયો છે?
જમીન માર્ગ, તો જમીન માર્ગની અંદર બે માર્ગ આવે છે, એક તો રેલવે માર્ગ તો રેલવે માર્ગ દ્વારા માણસો અને માલસામાનની હેરફેર થાય છે. રેલવે દ્વારા છે કોની પણ હેરફેર થાય, માણસોની થાય છે અને માલસામાનની હેરફેર. તમે ઘણી વખત ટ્રેનમાં બેસા મુસાફરી કરવા ગયા છે ત્યારે તમને રેલવે સ્ટેશન ઉપર માલગાડી જોઈ હશે, એની અંદર ફક્ત માલસામાનની જ હેરફેર થાય છે. પેટ્રોલિયમ છે, ડીઝલ છે, બરાબર. તો આ બધી વસ્તુઓ માટે જે રાઉન્ડ ટાઈપના જે ડબ્બા બનાવેલા હોય છે એના દ્વારા એની હેરફેર થતી હોય છે. પછી એન્જિન સામાન્ય તરીકે ચાલક બળ તરીકે, તો એન્જિન તરીકે રેલવેમાં એન્જિન તરીકે શેનો ઉપયોગ થાય છે, તો કે ડીઝલ અને વિદ્યુતનો. તો રેલવેની અંદર શેનો ઉપયોગ થાય, ડીઝલ અને વિદ્યુતનો ચાલક બળ તરીકે ઉપયોગ થાય. રેલવેની અંદર રેલવે ચલાવવા માટે એટલે કે એનું ચાલક બળ એન્જિન કયું છે, તો કે ડીઝલ અને વિદ્યુત છે. ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય છે. ઘણી વખત રેલવેની અંદર બધાય ડબ્બા હોય, એ બધા ડબ્બાની અંદર ચાલક બળ હોય, એટલે કે ડબ્બાને ઘણી વખત છૂટા પાડીને બીજી ટ્રેનમાં લગાવવા હોય તો એ ચાલક બળ, તો એ ડબ્બાની અંદર ચાલક બળ હોવું જરૂરી છે. તો ઘણી વખત કોઈ ટ્રેન હોય એની અંદર બધાય ડબ્બા અથવા તો એમાંથી થોડાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય છે, જેને આપણે મલ્ટિપલ યુનિટ ટ્રેન કહીએ છીએ. મલ્ટિપલ યુનિટ ટ્રેન. તમને આ પ્રશ્ન છે ને એક માર્કમાં પૂછાય છે કે મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું, તો જે ટ્રેનના બધા અથવા તો થોડા ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે. મલ્ટિપલ એટલે શું થાય, એ જેનો એક કરતાં વધારે ઉપયોગ થતો હોય એને મલ્ટિપલ કહેવાય. આપણે ઘણી વખત મલ્ટીનેશનલ કંપની સાંભળે, MNC મલ્ટીનેશનલ કંપની એટલે એક કરતાં વધુ ઉત્પાદન વસ્તુઓનું કરતી હોય એને શું કહેવામાં આવે છે, MNC એટલે કે મલ્ટીનેશનલ કંપની. એ જ રીતે મલ્ટિપલ યુનિટ ટ્રેન કે જેમાં એક જ ડબ્બો ખાલી ચાલક બળ નથી ધરાવતો પરંતુ બધા જ ડબ્બા ચાલક બળ ધરાવતા હોય એને શું કહેવામાં આવે છે, મલ્ટિપલ યુનિટ ટ્રેન. આ તમને વિકલ્પમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે અને આ એક માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. વિકલ્પમાં પૂછવો હોય તો એ લોકો એવી રીતના પ્રશ્ન પૂછે કે ટ્રેનના બધા અથવા થોડા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તો તેને કેવી ટ્રેન કહેવામાં આવે છે. તો તમને નીચે વિકલ્પમાં આપ્યું હોય મલ્ટિપલ યુનિટ ટ્રેન, બીજા વિકલ્પ આપ્યા હોય તો એની અંદર તમારે આ જવાબ લખવાનો રહેશે, મલ્ટિપલ યુનિટ ટ્રેન. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે શું વપરાય, પહેલાંના સમયમાં ડીઝલ ને વિદ્યુત વપરાતું હતું, અત્યારના સમયમાં શું વપરાય, તો કે અત્યારના સમયની અંદર શું વપરાય છે, કેબલ વપરાય છે, બરાબર. બીજું ગુરુત્વાકર્ષણ, અને ત્રીજું ચુંબકીય શક્તિનો ઉપયોગ થાય છે. આટલી વસ્તુનો ઉપયોગ થાય છે. પહેલાંના સમયમાં તમને પૂછે તો ડીઝલ ને વિદ્યુત આવશે અને અત્યારના સમયમાં તમને પૂછે તો કેબલ, ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય શક્તિનો ઉપયોગ થાય છે. ભારતમાં હાલમાં CNG, અત્યારે CNG વધારે વપરાય છે. CNGનો ફૂલ ફોર્મ તો તમને આવડતું જ છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર. અત્યારે હાલમાં ભારતની અંદર CNGનો વધારે ઉપયોગ થાય છે અને CNG તરીકે કરતાં એન્જિનનો વપરાશ વધુ શરૂ થયો. શહેરના વિસ્તારોને જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડરજ્જુ પુરવાર થાય છે. શું કામ કરોડરજ્જુ પુરવાર થાય, આ તમને વિધાન 3 માર્કની અંદર પૂછાય. કારણ કે આપણે આપણા શરીરમાં કરોડરજ્જુ ક્યાં આવેલી હોય છે, પાછળ ના ભાગમાં આવેલી હોય, બરાબર. તો પાછળ આપણો જે વાહો કહેવાય, બરાબર, પીઠ જેની અંદર, એની અંદર બરાબર વચ્ચે આ કરોડરજ્જુ આવેલી હોય. કરોડરજ્જુને એક મણકામાં પ્રોબ્લેમ ઊભો થાય તો એ આપણને ઘણા બધા આપણે વાંકા ન વળી શકીએ કે ઘણો બધો આપણને દુખાવો થાય કે એવું કામ ન કરી શકીએ, બરાબર. તો એ આપણા શરીરની કરોડરજ્જુ બરાબર કામ કરતી હોય તો જ આપણું શરીર બરાબર કામ કરે. એવી જ રીતે ટ્રેન છે એ આપણા દેશની કરોડરજ્જુ સમાન છે.
ટ્રેન જો હમણાં બંધ થઈ જાય તો કેટલાય ઉદ્યોગ ધંધા પડી ભાંગે, કેટલાય માણસોની અવર જવર બંધ થઈ જાય, નોકરિયાત માણસો નોકરી ન કરી શકે, વસ્તુ એક સ્થળેથી બીજા સ્થળે માલસામાન પહોંચે નહીં, અને બધું ઠપ થઈ જાય. તો એટલા માટે વાહન વ્યવહારને એક દેશની શું ગણવામાં આવે છે, કરોડરજ્જુ ગણવામાં આવે છે. હવે આપણે અહીંયા જોયું કે જમીન માર્ગની અંદર એક તો રેલવે માર્ગ છે અને બીજું શું છે, રસ્તા માર્ગ. રેલવે માર્ગની અંદર આપણે પહેલાંના સમયમાં શેનો ઉપયોગ ચાલક બળ તરીકે થતો હતો, અત્યારના સમયમાં શેનો ઉપયોગ થાય અને હાલમાં શેનો ઉપયોગ થાય એ જોયું, બરાબર. હવે બીજો જે છે રસ્તા માર્ગ, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.